તો શિયાળો આવતા જ લોકો સ્વાસ્થ્યવર્ધક આહાર લેવાનું વધુ પસંદ કરતા હોય છે. શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક કચોરીયું વધારે જાણીતું અને માનીતું છે. સુરેન્દ્રનગરમાં બનતું કચોરીયું એ ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે. અહીંના કાળા તલના કચરિયાની માંગ છેક દેશ વિદેશ સુધી છે. સુરેન્દ્રનગર, વઢવાણ અને અંદાજિત 10 થી વધુ વેપારીઓ દ્વારા કચરિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં રોજનું 500 થી 1000 કિલો કચરિયાનું વેચાણ થાય છે. કચરિયું શિયાળાનો પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. નાના લોકોથી લઈને મોટેરા સૌ કોઈ તેનો આહાર ગ્રહણ કરે છે. સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના કચરિયાના વેપારીઓ ગ્રાહકોની નજર સામે જ કચરિયું બનાવે છે. કાળા તલ, ગોળ, સૂંઠ અને કાજુ બદામ સહિત અનેક ડ્રાયફ્રૂટ પણ તેઓ ઉમેરતા હોય છે. કચરિયું બહુ શ્રેષ્ઠ પોતાના ગાણાનું તાજું, લગભગ તમામ આજુબાજુના ગામડાવાળા સુરેન્દ્રનગર વાળા અહીં ખરીદી કરવા આવે છે. મારી નજર સામે જ હું વર્ષોથી અહીંનો ગ્રાહક છું. બહુ સરસ આવે છે. આ શિયાળામાં ખાવા માટે બહુ આરોગ્યપ્રદ અને બહુ સરસ મળે છે. વ્યાજબી ભાવ હોય છે. અમે અહીંયા કાળા તલનું, સફેદ તલનું કચરિયું તેમજ ચીકી બનાવીએ છીએ. આ કચરિયું શિયાળાની અંદર ખાવામાં આવે છે. આની અંદર ઉચ્ચ ગુણવત્તાવાળા તલ, ગોળ, સૂંઠ, કાજુ, બદામ, તળેલો ગુંદર નાખવામાં આવે છે. આ કચરિયું શિયાળામાં ખાવાથી શરીરને તંદુરસ્તી અને ઠંડીમાં રક્ષણ મળે છે. આ કચરિયું ખાવાથી ઘણા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. આની અંદર ગોળ ને બધી વસ્તુ પ્યોર વાપરવામાં આવે છે. સુરેન્દ્રનગરની અંદર ગોપી કોકાપાક એન્ડ કચરિયું જે સુરેન્દ્રનગરની અંદર આપણે વેચાણ કરી રહ્યા છીએ અને આજી વખતે બહુ ઠંડી બહુ સારી છે, ગ્રાહક પણ સારા છે અને એટલે પણ સુરેન્દ્રનગરની અંદર પણ બહારથી જે ગુજરાતમાંથી તો નહીં પણ આખા જે બહાર વિદેશમાં પણ અહીંથી એક્સપોર્ટ વસ્તુ જે એમના સગાવાલા રહેતા હોય એ અહીંનું વખણે છે એટલા માટે અહીંથી મોકલી રહ્યા છે.